તાયરાને રામ રામ. અમે મીઠાપર ગામમાં આવ્યા છીએ, મૂળા બાપાને મળ્યા છે. હાલો તો હવે આપણે મૂળા બાપાની જૂની વાતો જાણીએ. હા મૂળા બાપા, હા બાપા, તો પેલા તમે નાના હતા ને ગામ ભેગું ને કરતા, તો એવી કઈ જગ્યા હતી કે તમે અહીંયા ભેગા થતા? ગામને સોરો નતો પણ વડલો હતો. વડલો હતો, હા વડલા જ ભેગા થતા. કોઈ અધિકારી પણ આવે તો ત્યાં ઘોડાગાડી રોકે. હા ઘોડાગાડી લઈને આવતી. એક ડાયર હતી મોટી, પસાય આદમી હેલા ખાય, 50 જણા. તો એ ડાયર ભાંગે નહી. એ 3 ફૂટ 40 ફૂટ તો લાંબી હતી. અહીંયાથી પછી બે પણ પાંખડા હતા, પાંખડા દહ દહ આદમી બેસી જાય તો ભાંગે નહીં. ઓલી ડર તો આવી હતી જાડી. બાપા કેટલા વીઘા જમીન તમારી પાસે? મારી પાસે જમીન 200 વીઘા. 200 વીઘા એટલે તમારા બાપા બાપ દાદાની જ 200 વીઘા હતી કે? નહીં, બાપા દાદાની 80 વીઘા હતી. 80 વીઘા બગીચો 200 વીઘા નો બગીચો છે. 200 એ 200 નહી. દૂધ કેટલું પીઓ કાયમ માટે? દૂધ કોઈ નહીં પીધું જ નથી. નહીં આજે આજે નથી પીધું. નહીં નહીં તો આ સૂકો મેવો ને એવું. એક પ્યાલો ઘી જોઈએ. એક પ્યાલો ઘી? હા. ગાયનું કે ભેંસ? ભેંસનું કે ગાયનું? ગાયનું તો હોય નહીં, ભેંસનું હોય. એટલે તમારી પાસે પહેલાં કેટલી ભેંસો હતી? પહેલાં એક ભેંસ હતી. અત્યારે? અત્યારે મારી પાસે 500 ભેંસો છે. પાડોઈ છે. જાફરાબાદી લાગે પાડો? ના જાફરાબાદી છે. લીધો કે ઉજેરો? અરે લીધો. બાપા એટલી જમીનમાં તમારી પાસે બળદો કેટલા પહેલા? મારી પાસે 10 બળદ. 10 બળદ રાખતા? 10 માણસો રાખતો. 10 માણસો રાખતા? 17 વાડી છે મારી પાસે. 17 વાડી અમારું બનાવેલું. પેલા નારિયેળીનો બગીચો નહોતો, એ પેલા તમે વધારે પ્રમાણમાં કયું વાવેતર કરતા? પેલા તો ડુંગળીનું. ડુંગળી એના માથે જીવાય. પછી સાથે સાથે આવ્યું જેઠુડિયું માંડવ્યું. પછી જેઠુડિયું માંડવ્યું ખૂબ કર્યું. પછી આવી ફેક્ટરી, તે 200 વીઘા વાડવાઈ દઉં. 200 વીઘા શેરડીનું વાવેતર કરતા અને ખાંડ ફેક્ટરીની અંદર દેતા. દુકાર પડતો? હા. તો કઈ રીતે વરહ કાઢતા? દુકાર પડતો તો એ બધી અનાજ ઘરમાં ભર્યું હોય. ભર્યું રહેતું? કેમાં ભરતા? કોઠળા બનાવતા. કોઠિયું? કોઠિયું એ કેવાયું બને? ગારાયું. ગારાની કોઠિયું કઈ રીતે બને? બાદર પર ડોહી આવતા રોજની 1 પિંડ સડાવે, પછી ભાગી જાય પાછા બીજે દઈ આવે. એટલે મહિને દઈએ 15 દઈએ કોટલો થાય. એટલે એમાં અનાજ સંગ્રહ કરો એટલે બગડી? નહીં, ખાણું મૂકવાનું, ઉપર ઢાંકણું રાખવાનું. ઢાંકણું માથે ઢાંકીને પાછું સાંધી દેવાનું, હાણેથી અનાજ કાઢવાનું. આમ ઓછી કેવડી કોઈ? ઓછી 10 ફૂટ. હા, શેર શેરખાંડી બાજરો ભરતા, ડાંગર શેર શેરખાંડી ભરતા, જવાર ભરતા, બંટી શીણો. એ મારા વડીલું એ શીણો તો હમણાં લગી રાખ્યો. અમે ખોટલા ભાંગ્યા ને પછી ઠેલવો શીણો. શીણો બંટી બે શીણો શીણો એ હાથમાં આવે ને આમ તો મુઠ્ઠી, એની મુઠ્ઠી ન ભરાય,
રાતમાં તો ફરી નીકળી એનો રોટલાય બને ને ભાતે બને સાફ કરીને ખુતરી પડીને ભરડીને એટલે એ કોટલા પડ્યા હમણાં તો હમણાં સુધી હતું હા રાખ્યો તો અમને કેટલા વર્ષ સંગ્રહ રહ્યો એ સંગ્રહ તો બહુ રહ્યો લગભગ 150 વર્ષ રહ્યો ધંધડું પડે નહી અને ખોરાક માં લેવામાં સારું કઠોર ખોરાક મજબૂત ખોરાક તો વધારે વધારે જો સંગ્રહ રહેતો હોય તો આ સણ નો ને દુકાન પૂરતો રાખવો જ પડે ઘરની અંદર પાંચને નભાવતા દુકાન પર તો અમે એકબીજાને મદદ કરતા મળતા કરતા કરતા એટલામાં તમારે આમ જોવાનું કયું સ્થળ સાતા પાટણ પાટણ હા જ્યાં જનો સોમનાથ હતો ત્યાં બાયુ રાહડા રમે નાદમી દાંડીએ રમે તમારી ઉંમર અંદાજે કેટલી હે રાજા સાહેબ વીસ વર્ષ નો હતો હવે પછી કેટલી થઈ મને ખબર નથી બાપા કોઈ કડિયું કડિયું એ હું એ રમત કઈ તો રમત જ હે તાકાત ની મપ્પર ની એટલે માં હું કરવાનું એમ તો લાકડું રાખે એમ અને ઘડે હતા ને પછી એ થામ ખીલી નાખ દે ને પાણો રાખે ઠીકડ મોટો મોલ પડે એ પછી માં એલી ખીલી હોય ને એ આમ ફેરવી દે ને પછી ધરપી દે પછી ઉપાડી લે કેવડો મોટો પાંડો હોય તો ઉપાડી લેતા પાણો નહીં ઉલ્લો લાકડું ઉપાડી લાકડું કેવડો મોટું હોય તો ખેંચી લે હાથ દોઢ હાથ નું ધરવી દે તે ઇમામ હેન્ડલ જેવું હોય તો ઉપાડી એટલું એટલું ઊંડું ખૂતાડેલું હોય તો ઉપાડી લેતા ઉતાલે તો હોય પાછું આમ પિન મારેલું આડી પિન મારેલું પછી આમ ફેરવી નાખો પછી ધરવી ધરવી દે ને પછી આમ ઉપાડવાનું હોય તમારા અહીંયા રમતા મીઠાપુર માં હાદરી પછી કલર ભરાય પછી હિંકા કરે માલગોરો હોય ને આપણો તો એમાં પછી હિંકા બાંધે એમાં હાથ ઠીકરાના ઠામ મૂકે ઉપર આપણે ઘડા એ ઓલા સિક્કા ઉપર હાથ ઘડા મૂકે એમાં નાખે એમાં હાથ હિંકા બનાવે ઘરમાં પછી એને પોતે એને કલર પૂરે ભજભજનો એ શોભા પછી એક હિંહાનું બનાવે એ પહાથ હિંહા એમાં હિંકા એ પફુલવાળાના હાર શોભાવાળા બનાવે એને ભાઈ એક વાહડામાં નાખીને હિંકર નહીં ખીલી મારીને ટાંગે બાપા એ બધી હિમાં રહેવાની મજા આવતી કે અટાણે આવા આવા બંગલાઓ બનાવવા આમાં મજા આવે ને એમાં હું મજા આવતી એમ છે તમે પહેલેથી શોખીન રહ્યા મેં જોઈ ગાડી મારું ગામ માં નીકળી તો હતા કે ગરમી નો થતી ને તે પંખા કઈ સુવિધા નથી કઈ ન કરડે એક બારી હતી એક જ બારી સાલી હાથમાં ખાલી હાથમાં એક બારી હતી ને એક રાંધણી હતું આપણે આ કિશન કહીએ તો આપણે જોઈએ માતા રાંધણીને રાખ્યું મેં ગડિયા પાંડારનું મકાન છે હા અડેડા પાંડારનું તો આ જાતો રહે હવે મેં હમણાં 2 લાખ નો ખર્ચો કર્યો એમાં એ જૂના મકાનમાં હા બધી નરિયા જૂનું તમારા હાંસવાનો શોખ તો હાંસવી નાખ્યું
અને પિલાસ્તર કરાવ્યું ગાયર કાઢના ગાયર નીકળી ન થતી એટલે હું આ યાદી જાહે વળા મારા ઘરમાં હારંગિયા હાગના વળા છે પાછી મારે હામરણમાં પાછું મળ્યું હતું ને જૂનો મારા કારુખડો ને કાઢી નાખ્યો કારુખડાના માથે નરિયા પકડાવેલો નરિયા રામણો છે ને અને પેસણા પેસણા લઈને પાથરી ને માથે હા નરિયા બિહાડે સારવું પડતું સારવું પડતું ઉતાહણી આવી જાય પછી મકાન ની વાહણે થવું પડે કમરા પૂડીને પાથરતા બાપા આપણે જસુભાઈ છે એક વાત યાદ કરી દે તમારે એનો કયો એવો પ્રસંગ હતો જે તમારે યાદગાર હંમેશા માટે યાદ આવે એવો કયો પ્રસંગ એવો બન્યો હતો એમ મીઠાપર કાલા ગોવિંદની અહીંયા લગ્ન હતી મને કાલા ગોવિંદ કે તમે તમારી અહીંયા જસુભાઈ આવે મારે અહીંયા કેમ ન આવે તો કહું તો તેડાય તો તારી અહીંયા આવે એવું થોડું કે ન આવે એ મને તો આવે જ તો મારા લગ્નમાં લઈને આવો તમે જસુભાઈને મેં કહી દીધું આવવાનું છે તમારે મીઠાપર લગ્નમાં તો કે હા આવું કે હાંજે પૂગી નહીં ગયા તું અહીં પ્રાગેડો ગાડી ઠોકી અહીંયા તો હું ગામમાં પૂગી ગયો હતો તો સીધા ગામમાં આવ્યા એટલે હું આવી ગયો ને તું અહીં આવી ગયો તો મારે ત્યાં મારો મિત્ર છે ત્યાં રહેવું છે ને કહું સીધો આ નાખ્યો ખીસીમાં મેં આ મુઠ્ઠી વાર લીધી તું જશો હાડ અજળાઈ કરો માં એમ પૈસા નહીં નીકળે તો મારે આડળ જ લેવાય તો હાડધડ તો ન નીકળે હાથ વળી એ મુઠ્ઠી બારીને છૂટે નહીં મારે તમારાથી તાકાત નથી છૂટી તમારી ઇજ્જત ગુમાવો એમાં એ મુઠ્ઠી નહીં ખુલે તમારાથી પછી કાલા ગોવિંદ મીઠો મુઠ્ઠી ખોલો તારાથી પણ નહીં ખુલે એ બે છે તમે પછી જીવો ઉઠ્યો એટલે અહીંથી ગયો ને મારા ગામવાળો એટલે કે કેમ ગયો અમરા પર ત્રણ છે હું મુઠ્ઠી નહીં ખુલે તમે એ વાત તો જવા દો તો ત્રણે ત્રણ ખોલે છૂટ્યા હું એક આંગળી નહીં ખુલે તમારાથી તમે કહો છો એટલે પૈસા નહીં દઉં તો કે નહીં આમ લેવા હા તો એમ નહીં મળે ન ખુલ્લી મેં તો ઓલી સાવી હતી ને મોટરસાઇકલની મેં બહાર નીકળી તો ફીસી ફાડ નાખી પછી તો એમ હાથધડ ન કરાય સીધી રીતે કરો એ તો તમે દિવાલ પાડી લાગે દિવાલ તોડી ને દિવાલ તોડી કહેવાય ને ગેર્યા ને ઘરમાં બહાર તો ન ખુલ્લું ને તમારાથી એ વાત તો કરો માં આ મુઠ્ઠી નથી ખુલ્લી જો અહીં નહીં પડીશ ત્રણ થયા ત્રણ ચાર તો મુઠ્ઠી ન ખુલ્લી પાણી પાણી થઈ ગયા એક કલાક બેઠ્યા જસુબેન બે તમે એક કલાક ત્રણે મુઠ્ઠી ન ખુલ્લે ત્રણ માંથી એક ન ખુલી ગયા આમની સીધી ન કરી ગયા પછી કાઢીને તમે આવી પણ પછી એને કોણ હાથ દઈ આવે બીજા હમ ઉભા હોય પકડી લઈ મજા વધે જગ્યા કરતા અને બીજી રમત કબડ્ડી કબડ્ડી રમતા કબડ્ડી કબડ્ડી દોડવાનું દોડવાનું